પાંચ મો ભાગ લઈ લઈએ આપણે. પાંચમા ભાગમાં જે છે એ વૃદ્ધિના તબક્કા છે, વૃદ્ધિના તબક્કા. ચેપ્ટર નંબર પાંચમાં તમે યાદ કરો, ચેપ્ટર નંબર પાંચમું તો મૂળના વિવિધ પ્રદેશો વાળી એક આકૃતિ હતી, ખબર હોય. વર્તી પ્રદેશ, વિસ્તરણ પ્રદેશ, પરિપક્વન પ્રદેશ. પરિપક્વન પ્રદેશનું અન્ય નામ હતું મૂળરોમ પ્રદેશ, કારણ કે પરિપક્વન પ્રદેશ ઉપરથી નલિકાકાર મૂળરોમ નીકળતા હતા, જે પાણી અને ક્ષારોનું શોષણ કરે. અહીંયા એના અલગ ટોપિક તરીકે રજૂઆત કરી છે 15.1.3. ટોપિકનું નામ આપ્યું છે વૃદ્ધિના તબક્કાઓ. વૃદ્ધિના તબક્કાઓની અંદર કોનો સમાવેશ થાય, જેમ મૂળના વિવિધ પ્રદેશો આવતા હતા. મૂળના વિવિધ પ્રદેશો કયા કયા આવતા હતા? તો વર્તી પ્રદેશ, વિસ્તરણ પ્રદેશ, આ ટોપિકનું અન્ય નામ મારા પૂર હોય તો મૂળના વિવિધ પ્રદેશો. યાદ કરો પેલી આકૃતિ હતી, આ ટાઈપની આકૃતિ હતી ચેપ્ટર નંબર પાંચમાં, આવી એક આકૃતિ હતી. અહીંથી નીકળતા નલિકાકાર મોડરો આ રીતે મોડના વિવિધ પ્રદેશોનું નિર્માણ થયું હતું. એમ તો મૂળના વિવિધ પ્રદેશો એ જ વૃદ્ધિના તબક્કા તરીકે ઓળખવામાં આવે, પણ મૂળના વિવિધ પ્રદેશોની અંદર આપણે શું નામ આપ્યું હતું? તો વર્ધિ પ્રદેશ અથવા વર્ધનશીલ પ્રદેશ. પછી નામ આપ્યું હતું આપણે વિસ્તરણ પ્રદેશ. પછી યાદ હતું, યાદ હોય તો પરિપક્વન પ્રદેશ. પરિપક્વન પ્રદેશનું અન્ય નામ હતું મૂળરોમ પ્રદેશ તરીકે પણ ઓળખવામાં. અહીંથી નીકળ્યા નલિકાકાર મૂળરોમ, એક ખોસી પાતળી દિવાલ ધરાવતા. મૂળરોમનું કાર્ય જમીનમાંથી પાણી અને ક્ષારોનું શોષણ કરવાનું. એટલે પરિપક્વન નેટમાં એક વખત પ્રશ્ન પૂછાઈ ગયો છે કે મૂળના વિવિધ પ્રદેશો આપેલ વિકલ્પોમાંથી કયો પ્રદેશ પાણી અને ક્ષારોના શોષણ માટે જવાબદાર છે. આપણને એટલી ખબર છે કે મૂળરોમ પાણી અને ક્ષારોના શોષણ માટે જવાબદાર કહેવાય, પણ મૂળરોમ મૂળના કયા પ્રદેશ ઉપરથી નીકળે? તો પરિપક્વન પ્રદેશ ઉપરથી નીકળે. એટલે નેટ ક્વેશ્ચન મોસ્ટ આઈએમપી ક મૂળના વિવિધ પ્રદેશો પૈકી કયો પ્રદેશ પાણી અને ક્ષારોના શોષણ માટે જવાબદાર છે? આપણને ખબર પડે મૂળરોમ દ્વારા પાણી અને ક્ષારોનું શોષણ થાય, પણ મૂળરોમ પ્રદેશ ઓપ્શન જ નહોતો. એમ વિકલ્પો મૂક્યા હતા વર્ધી પ્રદેશ, વિસ્તરણ પ્રદેશ, પરિપક્વન પ્રદેશ,
નદી મોટો પ્રદેશ. આજે સૌથી અઘરા ભાગ છે એને કહેવાય મોલ ટોપ. તો આન્સર શું રહેશે આનો? પરિપક્વન પ્રદેશ. કારણ કે એનું અન્ય નામ જ શું કહેવાય? મૂળ રોમ પ્રદેશ. ત્યાંથી નલિકાકાર મૂળ રોમ નીકળે છે. એટલે અહીંયા આગળ તમારે વૃદ્ધિના તબક્કા આપેલા છે. ત્રણ તબક્કામાં કેમ વર્ધિ પ્રદેશ એમ તો વર્ધમાન તબક્કો એમ, વિસ્તરણ પ્રદેશ તો વિસ્તરણ તબક્કો એમ, પરિપક્વન પ્રદેશ તો પરિપક્વન તબક્કો એમ, ટૂંકમાં એટલે ત્રણ તબક્કા એમ. એટલે આ ટોપિક ઉપર આપણે જઈએ, આપણે જે આપેલું છે ટોપિક ઉપર, તો ત્રણ તબક્કા એમ. જેમ ત્યાં આગળ આપણે એમ કહીએ છીએ કે વૃદ્ધિના મૂળના વિવિધ પ્રદેશો, તો પ્રદેશોમાં વર્ધિ પ્રદેશ, વિસ્તરણ પ્રદેશ, પરિપક્વન પ્રદેશ. પ્રદેશ જે આપેલા છે એની જગ્યાએ તમારે કરી દેવાના તબક્કા. તો વર્ધનશીલ તબક્કો, પહેલો તબક્કો જે આપેલો વર્ધમાન તબક્કો એમ. એટલે ત્રણ ભાગમાં ડિવાઈડ કરીએ આના. વર્તમાન તબક્કો, વિસ્તરણ તબક્કો, પરિપક્વન તબક્કો, ત્રણ તબક્કા થયા કહેવાય. આઈએમપી ટોપિક છે, બે વખત રિપીટ થયો, પાંચમા ચેપ્ટરમાં અહીંયા પણ રિપીટ થયો, નીટમાં પૂછી શકાય. એટલે મૂળના સૌથી અગ્રસ્ત ભાગે વર્ધિ પ્રદેશ હોય, એટલે આ પ્રદેશના કોષો સતત સમવિભાજન પામે નવા કોષો ઉત્પન્ન કરે છે. મોલ્ટોપના ઘેરીને ગોઠવાયેલો વિસ્તાર, મોલ્ટોપના ઘેરીને ગોઠવાયેલો વિસ્તાર. આ કોષોના લક્ષણો શું એમ ટૂંકમાં? તો કોષોના લક્ષણો, કોષો નાના, પાતળી સેલ્યુલોઝની કોષ દિવાલ, જીવરસથી ભરેલા, શ્વસન દર ઊંચો ધરાવે છે, આ લક્ષણો થયા કહેવાય. જીવરસથી ભરપૂર મોટું સ્પષ્ટ કોષ કેન્દ્ર, કોષ દિવાલ, પ્રાથમિક પાતળી સેલ્યુલોઝની ભરપૂર કોષ રસીય તંતુ, આ બધા એના લક્ષણો કહેવાય. આ તમારું શું થતું કહેવાય? વર્ધમાન તબક્કો એમ. બરાબર વર્ધિ પ્રદેશની નજીક કયો તબક્કો આવો? અથવા કયો પ્રદેશ આવો? પ્રદેશ કહો તો વિસ્તરણ પ્રદેશ એમ. એટલે આ તબક્કામાં વિભાજન પ્રદેશની તદ્દન નજીક વિસ્તરણ પ્રદેશ આવેલો હોય, જેના કોષો વિસ્તરણ પ્રદેશનો પ્રતિનિધિત્વ. આ તબક્કામાં કોષો મોટા કદની રસ ધાણે. આ તબક્કાના કોષો મોટી રસધાનીઓ ધરાવે છે અને કદમાં મોટા બને છે, જેમાં કોષ દિવાલનું પ્રસરણ
મદદરૂપ થાય છે. વિસ્તરણ પ્રદેશ કહેવાય. તો પહેલો પ્રદેશ વર્તમાન પ્રદેશ, બીજો વિસ્તરણ પ્રદેશ, તબક્કો કોકો તબક્કો નહીં, પ્રદેશ કો તો પ્રદેશ કોઈ મેટર નથી. એની નવી કોષ દિવાલ બનવી આ પ્રદેશની વિશિષ્ટતા છે. નવી કોષ દિવાલનું નિર્માણ થવું એ કયા પ્રદેશની વિશિષ્ટતા છે અથવા કયા તબક્કાની વિશિષ્ટતા છે? તો વિસ્તરણ તબક્કો યાદ રાખવાનો. હવે વિસ્તરણ પ્રદેશની નજીક ગોઠવાયેલો પરિપક્વન તબક્કો કહેવાય. અંતિમ કદ પ્રાપ્ત કરો, કોષ દિવાલ જાડી, મહત્તમ જીવરસ. પાંચમા ચેપ્ટરમાં મૂળના વિવિધ પ્રદેશો વાંચી નાખવાના. આ ટોપિક વાંચો ને આ ચેપ્ટરમાંથી, પેલું પણ તૈયાર કરી નાખવાનું. તો મૂળના વિવિધ પ્રદેશો પતી ગયા, વૃદ્ધિના તબક્કા પણ પૂરા થઈ ગયા. એ આઈએમપી ટોપિક હતો. છઠ્ઠો ભાગ લઈએ. અવતરા સૂત્રો છે તો મે બી એની ઉપરથી દાખલો પણ આવી શકે. વૃદ્ધિ દર છઠ્ઠો ભાગ. વૃદ્ધિ દર 15.1.4. એકમ સમયમાં થતા વૃદ્ધિના વધારાને
વ્યાખ્યા થઈ. એકમ સમયમાં થતા વૃદ્ધિના વધારાને વૃદ્ધિ દર તરીકે ઓળખવામાં આવે. તો વૃદ્ધિનું માપન અલગ અલગ રીતે વૃદ્ધિનું માપન થઈ શકે, પણ મૂળભૂત બે પ્રકાર પડે. ગાણિતિક વૃદ્ધિ, લાકડાકીય વૃદ્ધિ અને ભૌમિતિક વૃદ્ધિ. ગાણિતિક વૃદ્ધિ અને ભૌમિતિક વૃદ્ધિ. બીજો પ્રકાર પડે ભૌમિતિક વૃદ્ધિ. ભૌતિક શૈલીમાં થતી વૃદ્ધિ આપણી તમને આપેલી છે, ભૌમિતિક વૃદ્ધિની પણ આપેલી છે. વનસ્પતિની ઊંચાઈ સંવર્ધન માધ્યમમાં કોષો ઘણી ઉચ્ચ વનસ્પતિ તેમજ વનસ્પતિ અંગોનો આદર સ્ફૂર્તિવક એવી બે આકૃતિ આપેલી છે. શોર્ટમાં તમારે એટલું યાદ રાખવાનું અહીંયા કે ગાણિતિક વૃદ્ધિ એટલે શું. તો ગાણિતિક વૃદ્ધિમાં સપોઝ આપણે એક કોષ લઈએ, ચકવા એક કોષ છે, પહેલા એક્ઝામ્પલ લઈ લઈએ. સતત રીતે વિસ્તરણ પામતા મૂળમાં ગાણિતિક વૃદ્ધિમાં હું સિમ્પલ એક તમને ઉદાહરણ આપું કે આપણે એક કોષ લીધો એમ. ચલો ચલો આ કોષ સમવિભાજન પામશે. સાંભળજો, આમ સમવિભાજન એક કોષમાંથી બનશે બે કોષ. જે કોષ વિભાજન ના પામે તો એ કોષ ખબર હોય તો વિભેદિત કોષ કહેવાય. વિભેદિત કોષ કદાપી વિભાજન ના પામે. હવે આગળ મારે લેવું છે વૃદ્ધિ શું થશે. આ કોષ વિભેદન આ તો એમને એમ રહેવાનું. ચલો આગળ વધીએ આપણે. આ વિભેદન પામી ગયું એટલે એમને એમ આ વિભાજન પામો પણ એમાંથી એક વિભેદિત કોષ બનશે, બીજો વિભાજન ચાલુ રાખશે. હજુ આગળ વધીએ આપણે તો વિભેદિત કોષ ત્રણ થઈ જશે. એક કોષ વિભાજન પામા બે કોષો ઉત્પન્ન કરે, પણ બે કોષો પૈકી એક કોષ પછી વિભાજન ક્ષમતા ગુમાવી દેશે એટલે વિભેદિત કોષ થઈ જાય. બીજો કોષ વિભાજન ચાલુ રાખે એટલે જે કોષ ચાલુ રાખે ને એને અવિભેદિત કોષ કહેવાય. વિભેદિત કોષ કદાપી વિભાજન ના પામે યાદ રાખજો, અને અવિભેદિત કોષ વિભાજન પામે. તો પહેલો એક કોષ લીધો, સમવિભાજન પામે, બે કોષો ઉત્પન્ન કરે, એક કોષે વિભાજન ક્ષમતા ગુમાવી દીધી, બીજો કોષ વિભાજન ચાલુ રાખે. આમાંથી પાછા બે કોષ બનશે પણ એમાંથી એક વિભેદિત થઈ જશે અને એક અવિભેદિત રહેશે.
ફરી આ વિભાજન પામશે એટલે બે કોષો ઉત્પન્ન કરશે એમાંથી એક અવિભેજિત અને એક વિભાજન ચાલુ રાખશે તો આ આવી શૈલીમાં જે થતી વૃત્તિ હોય એ ગાણિતિક વૃત્તિ કહેવાય અથવા આંકડાકીય વૃત્તિ કહેવાય અને બધા કોષો જો વિભાજન ચાલુ જ રાખતા હોય કોઈ કોષ વિભેજિત ના થતો હોય વિભાજન ચાલુ ચાલુ રહેતું હોય તે ભૌમિતિક વૃત્તિ કહેવાય તો અહીંયા वनस्पति की ऊंचाई मूल की ऊंचाई तो एल टी इज इक्वल टू एल जीरो प्लस आर टी एम एक सूत्र आपेलो सर भौमितिक आंकड़ाकीय शैली में थती वृद्धि सूत्र जानो एम तो आ जानो एल एटले लेंथ વનસ્પતિની ઊંચાઈ લેન્થ કેટલી વધી છે કેટલા સમયમાં વધારો કરે છે તો ટી એલ જ્યાં એલ ટી તો ટી સમયે વનસ્પતિની ઊંચાઈ દાખલો આવી શકે કહી દઉં છું એલ જીરો શૂન્ય સમય લંબાઈ આર શું છે તો આર કુદરતી વૃદ્ધિ દર વૃદ્ધિ દર વિસ્તરણ પ્રતિ એકમ સમયમાં લા વૃદ્ધિ દર કહેવાય અને ટી છે તો એ સમય છે તો ગાણિતિક શૈલીમાં થતી વૃદ્ધિ માપવા માટે કયું સૂત્ર વપરાય છે તો એલ ટી ઇઝ ઇક્વલ ટુ એલ જીરો પ્લસ આર ટી ભૌમિતિક શૈલી વાળું આપણે પછી લઈએ દાખલો લઈ લઈએ આપણે એક વનસ્પતિ 5 મીટર ની લંબાઈ ધરાવે છે જો આ વનસ્પતિનો કુદરતી વૃદ્ધિ દર જીરો પાંચ હોય તો 10 વર્ષના અંતે તેની લંબાઈ કેટલી થશે ચલો આ દાખલો થયો પૂછાય છે હા નેટમાં 4 ગુણમાં પૂછી શકાય 3 સૂત્રો આવશે ટોટલ એમ તો આનું સોલ્યુશન લઈએ આપણે આપેલો કેટલું છે પહેલા એ લઈ લેવા વનસ્પતિની લંબાઈ આપી શરૂઆતની લંબાઈ આપેલી શરૂઆતની લંબાઈ એટલે જીરો સમય લંબાઈ અથવા એને લખી શકાય શરૂઆતની લંબાઈ બોલો શરૂઆતની લંબાઈ અથવા એલ જીરો બરાબર 5 મીટર ચલો આ ક્લિયર થઈ ગયું કુદરતી વૃદ્ધિ દર આપી દો સર 0.5 આ ક્લિયર થઈ ગયું સમય કુદરતી ઉંદર એટલે આ
તો આ આર છે બેન સમય ટી બરાબર 10 વર્ષ ઇક્વેશન મૂક્યા આપણે ઇક્વેશન ખબર છે એલ ટી ઇઝ ઇક્વલ ટુ આપણે શું ફાઇન્ડ કરવાનું છે એલ ટી શોધવાનું છે 10 વર્ષના અંતે પ્રતિવૃદ્ધિ એનો મતલબ એલ ટી કેટલો થાય એટલું થયું મૂકવા આવવાના સૂત્ર તમે મૂકી સૂત્ર જાણો છો તમે એલ ટી ઇઝ ઇક્વલ ટુ એલ ઝીરો વત્તા આર ટી એલ ટી શોધવાનું છે એલ ઝીરો તમને આપી દીધું 5 મીટર કુદરતી વૃદ્ધિ દર આપો 0.5 સમય આપી દીધો 10 વર્ષ તો 5 વત્તા 0.5 ગુણ્યા 10 કેટલા થશે 5/10 ગુણ્યા 10 10 ઉડી જશે 5 વત્તા 5 10 મીટર તો એલ ટી બરાબર 10 મીટર આન્સર આવે ઝીરો પોઈન્ટ 5 ગુણ્યા 10 બરાબર 1 લેવાનું તો 10 વર્ષના અંતે એની વૃદ્ધિ કેટલી થશે એમ તો 5 મીટરની હતી એમ તો એ બમણી થશે એમ ટૂંકમાં એનો મતલબ એની લંબાઈ 10 મીટર જેટલી થશે લંબાઈ શરૂઆતની લંબાઈ કરતા બમણી થશે આન્સર કેટલો થયો કહેવાય 10 મીટર એવું જરૂર નથી ખ્યાલ ગમે તે રીતે દાખલો બનાવી શકાય આમાં પ્રશ્નની અંદર દાખલો ગમે તે રીતે બનાવી શકાય એમ ટૂંકમાં સૂત્ર તમારી સામે ક્લિયર છે એમ ટૂંકમાં આ ગાણિતિક વૃદ્ધિ છે ભૌમિતિક હજુ બાકી હા ભૌમિતિકનો દાખલો બી પાછો પૂછાય એમ એ વજન ધ્યાનમાં રાખ્યું છે એમ ટૂંકમાં